નમો હરિહતા નમો સિદ્ધાણ નમો આયરિયા નમો વજ્રયાણ નમો લોયે સવસાહુ एषो पञ्चनमुक्कारो सर्वपावपणासनो मङ्गलाण्डं च सव्वेसिं पठमं ह वै मङ्गलम् ओ बिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव काराय नमो नमः अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः तस्मै सद्गुरवे नमः यादे

સરસ્વતી આત્મા છે તે નિત્ય છે છે કરતા વળી કર્મ ભોગતા છે ને મોક્ષ છે છે ઉપાય વળી ધર્મ મોક્ષનો ઉપાય છે ધર્મ આ સડ સ્થાનકને સમજીએ મુક્તિ છે અને એ મારે મેળવવી છે શા માટે મોક્ષમાં સુકામ જવાનું શું મળશે ત્યાં આગળ કહ્યું શું કઈ ન હોય કશું નથી છતાં સુખ હોઈ શકે હા હોય શકે હોય શકે કઈ ન હોય છતાં પણ સુખ હોય છે તમારા પોતાનો અનુભવ છે આ જીવનનો બોલો આખો દિવસ ખૂબ કામ કરીને એકદમ થાંક્યા બાક્યા રાતના તમે સુઈ જાઓ અથવા તો ઊંઘ બરાબર ના આવતી હોય ને ટાયર્ડનેસ વધારે હોય અને એક માઇલ્ડ ગેનની ગોળી લઈને તમે ઊંઘી જાઓ અને એ પછી જે છ કલાક આઠ કલાકની સરસ ઊંઘ આવી જાય ઘસ ઘસાટ ઊંઘી ગયા અને સવારના ઉઠો ત્યારે ફ્રેશ થઈને ઉઠો તમારી પત્ની પૂછે રાતના તો બહુ થાકેલા લાગતા હતા હવે કેમ છો હવે એકદમ ફ્રેશ છું બહુ મજા આવી ગઈ સરસ ઊંઘ આવી ગઈ આ જે છ કલાક આઠ કલાક તમને સરસ ઊંઘ આવી ગઈ એમ તમે જે કહો છો મજા આવી ગઈ એમાં એ વખતે તમારી પાસે શું શું હતું ખાવાનું હતું કોઈની જોડે ગપ્પા મારતા હતા પત્ની બાજુમાં છે એનો ખ્યાલ પણ હતો પાંચ ઇન્દ્રિયમાંથી એક પણ ઇન્દ્રિયના સાધનો હતા એનો કોઈ સુખનો ભોગવટો હતો સ્થૂલ ભૂમિકાનો કંઈ નહોતું છતાં ઊંઘમાં સુખ હતું તો કઈ ન હોય છતાં સુખ હોઈ શકે ખરું હવે જો આ દુનિયાની અંદર એક ઊંઘની અંદર પણ બાહ્ય કોઈ પદાર્થનો સંયોગ ન હોય છતાં જો આપણે સુખનો અનુભવ કરી શકતા હોઈએ તો કર્મના બધા જ બંધનો ખરી પડ્યા પછી આત્માનો સહજ સુખરૂપી ગુણ પ્રગટ થઈ જાય ત્યારે સુખ કેમ ન હોઈ શકે એ સુખ જ સાચું સુખ અને અનંત સુખ હોય આ તો ઘેનની ગોળીની અસર ઉતરી એટલે પાછો સુખ સંસારમાં આત્માનો મૂળભૂત ગુણ છે અને મૂળભૂત ગુણ હંમેશા મૂળ તત્વની સાથે જ રહે આત્માની સાથે જોડાયેલો છે સુખ એ આત્માનો ગુણ છે હમણાં આવશે આગળ કર્મ વિજ્ઞાનમાં કે કયા કર્મના ઉદયથી કયો ગુણ ઢંકાય છે આત્માનો તો આત્માનો મૂળભૂત ગુણ છે અનંત સુખે આજે મોહનીય કર્મના ઉદયથી ઢંકાઈ ગયો છે પણ જ્યારે મોહનીય કર્મના પડળ તૂટી જાય અને આત્મા પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરી લે ત્યારે એ સુખની અનુભૂતિ થવામાં એને કોઈ રોકી શકતું નથી કંઈ ન હોય છતાં મોક્ષમાં સુખ હોય હા હોય કારણ કે કંઈક હોવું અને એ હોવા માટેની કંઈક ઈચ્છા હોવી એના જેવું બીજું કોઈ દુઃખ નથી આપણને દુઃખી કોણ કરે છે એક વસ્તુની ઈચ્છા જાગી તમને આ મેળવવાની ઈચ્છા જાગી એ ઈચ્છા પૂરી નથી થતી ત્યાં સુધી તમને ચેન હોય ખરું તો તમને દુખી કોણે કર્યા ઈચ્છા એ ઈચ્છા કેમ જાગી પર વસ્તુના સંયોગના કારણે આ ચીજ જોઈ નત તો એની ઈચ્છા જાગવાની હતી જ્યાં સુધી બહેનો સાડીની દુકાનમાં જાય નહીં કે જ્વેલરીની દુકાનમાં જાય નહીં અને કોઈ નવી ડિઝાઇનની જ્વેલરી જુએ નહીં ત્યાં સુધી એ જ્વેલરી મેળવવાની અશાંતિ કે દુઃખ એમના મનમાં ઊભું થાય છે ખરું એ અપસેટ ક્યારે થાય સરસ નવી ડિઝાઇનનું એક ઘરેણું જોયું લેવાની ઈચ્છા થઈ ઘરે જઈને ઘરવાળાને વાત કરી ઘરવાળાએ કીધું કે હમણાં ધંધામાં બહુ પોઝિશન ખરાબ છે પૈસાની પોઝિશન ટાઈટ છે હમણાં કંઈ લેવા એવું નથી કોઈ વાત કરતા નહીં ખર્ચા કરવાની અને પછી સુખી કે દુખી કોણે દુખી કર્યા ઘરેણાએ એ ઘરેણાનો સંયોગ થયો આંખની સાથે જળની સાથે જળનો સંયોગ થયો અને એમાં ચૈતન્ય ભેગું ભળ્યું એના કારણે મનમાં એક તરંગ ઉઠ્યો કે આ મને મળી જાય તો સારું એ એ તરંગ ઈચ્છા પૂરી નથી થતી એ તમને કરે છે પણ એમણે કીધું ઘરે જઈને અને ઘરવાળાએ કીધું કે ઓ તને ગમી ગયું છે ને ચાલો હમણાં જ આપણે લઈ લઈએ અને તરત જ એ ઘરેણું અપાવી દીધું તો ઘરેણું ન મળ્યાનું દુઃખ રહે ખરું કેમ એ દુઃખ ક્યાં ચાલ્યું ગયું ગયું કેમ ગયું કારણ કે આ વસ્તુ મને મળી ગઈ અને મળી ગઈ એટલે મેળવવા માટેનું જે દુઃખ હતું એ દુઃખ દૂર થઈ ગયું આ દુઃખને ધક્કો માર્યો એને જ આપણે સુખ માની લઈએ છીએ પણ જો ઈચ્છા જ ન હોય ઈચ્છાનું દુઃખ જ ન હોય તો પછી ક્યાંય સુખને વાંધો છે મોક્ષમાં સુખ શું મોક્ષમાં સુખ એ કે મોક્ષમાં કોઈ ઈચ્છા જ નથી કારણ કે ઈચ્છા કરનારું મન નથી ઈચ્છા કરનારી ઇન્દ્રિયો નથી એ ઇન્દ્રિયો સાથે જોડાયેલા છે દેહનું બંધન નથી માટે મોક્ષમાં સુખ છે આત્માની પૂર્ણ શુદ્ધ અવસ્થા બૈરાત્મ દશામાંથી જીવ પ્રગતિ કરી અંતરાત્મ દશામાં એણે પગરણ માંડ્યા અને અંતરાત્મ દશામાં આગળ વધતો વધતો જ્યારે બધા જ બંધનોથી મુક્ત થઈ ગયો પૂર્ણપણે મુક્ત થઈ ગયો પરમાત્મા દશાને એણે પ્રગટ કરી લીધી એટલે પૂર્ણ સુખનો સ્વામી એ બની ગયો આ બધી ઉપાધિ કર્મના બંધનના કારણે છે સંસારમાં ઊભા થતા દુઃખો જેના કારણે છે ચૈતન્ય સ્વરૂપિયા જીવાત્મા જળ એવા કર્મપુત્ગલોની સાથે જોડાઈને બેઠો છે માટે એને જો છૂટા કરી નાખવામાં આવે તો બધા દુઃખોનો અંત આવી જાય એટલા માટે ભગવાને આપણને કર્મનું તત્વજ્ઞાન સમજાવ્યું કે ભાઈ તને દુઃખી કરનાર તને અશાંત કરનાર તારું અહિત કરનાર જો કોઈ તત્વ હોય તો એ આ તારા કર્મ સાથેના સંબંધો છે માટે કર્મને તું સમજી લે કર્મ શું છે એ સમજી લે કર્મ કેમ બંધાય છે એ સમજી લે બંધાયા પછી એનામાં શું શું ફેરફારો થાય છે એ સમજી લે એ કર્મોની અંદર એ બાંધેલા તરત ઉદયમાં આવે છે કે એની વચ્ચે કોઈ સમયની મર્યાદા હોય છે એ વાત પણ સમજી લે બાંધ્યા પછી ભોગવવા જ પડે કે ભોગવ્યા વિના પણ એનાથી મુક્ત થવાય છે એ વાત પણ સમજી લે આ બધી સૂક્ષ્મતાથી સમજણ આપણા ભગવંતોએ આપણને આપી અને ચૌદ પૂર્વ પૂર્વ છે કર્મ પ્રવાદ ગ્રંથોના ગ્રંથો ભરાય એટલું બધું કર્મ વિશે આપણે ત્યાં લખાયું છે વિચારાયું છે આપણે આ શિબિરમાં માત્ર એની થોડીક વાતો અછડતા ઉલ્લેખો માત્ર કરવાના છે સૌથી પહેલી વાત આપણે જે શરૂઆતમાં કરીએ કે જીવ જેમ અનાદિનો છે સંસાર જેમ અનાદિનો છે એમ જીવનો અને કર્મનો સંબંધ પણ અનાદિનો છે આ ત્રણ સત્ય સ્વીકારીને ચાલ્યા છીએ કેવી રીતે કર્મ સાથે કેવી રીતે જીવ જોડાયો અનાદિનો કેમ ક્યારેક તો જોડાયો હશે ને તો કે ના એ જોડાયેલો છે મુક્ત થઈ શકે છે એને માટેનું સારામાં સારો એક જ દાખલો છે સોનાની પડેલું સોનું મળેલું છે આપણે તો રિયલ ગોલ્ડ જોવામાં ટેવાયેલા છીએ પણ ખાણમાંથી જે સોનું નીકળે એ જોયું છે તમે કોઈ વાર માટીનું ઢેફું જ લાગે તમને માઇનમાંથી જે નીકળે છે એ માઠી જોઈએ છે પછી એને અગ્નિમાં તપાવવું પડે ભઠ્ઠીમાં નાખે અગ્નિમાં તપે એટલે જે ધાતુ છે સુવર્ણ એ જુદું પડી જાય અને માટી જુદી પડી જાય ત્યારે માટીથી છૂટું પડે છે તપ્યા વિના સાચું સોનું બહાર આવી શકતું નથી છૂટું પડી શકતું નથી પણ પણ કોઈ કે આ સોનું કોણે નાખ્યું હશે આ ખાણમાં ક્યારથી માટીની સાથે ભળ્યું તો કે કોઈ નાખવાનું તો ગયું આ તો હજારો હજારો વર્ષથી પહાડની નીચેની ખીણમાં આ સોનું ડટાયેલું પડ્યું હતું અને એક રૂપ થઈ ગયું હતું માટીની સાથે માટી થઈને રહ્યું હતું હા હવે બહાર નીકળ્યું હવે એની ઉપર પ્રોસેસ થશે એની બધી પ્રક્રિયા થશે તો એ સોનું જુદું પડશે અને માટી છૂટી પડી જશે માટી અને સોનું છૂટું પડી શકે છે પણ એને ભેગું કરવાનો કોઈએ પ્રયત્ન કર્યો નથી હજારો વર્ષથી ખાણમાં એ માટીની સાથે મળેલું જ છે એમ આપણા જ્ઞાની પુરુષોએ કહ્યું કે આત્મા અને કર્મ અનાદિકાળથી જોડાયેલા જ છે પણ જો એને તપની ભઠ્ઠીમાં શેકવવામાં આવે સાધનાની ધ્યાનની ધ્યાનાગ્નિ દગ્ધ કર્માતું શુદ્ધાત્મા સરંજન આપણા જ્ઞાની પુરુષોએ કીધું કે ધ્યાન રૂપી અગ્નિ પ્રકટાઓ તપ રૂપી અગ્નિ પ્રકટાઓ સાધનાનો અગ્નિ પ્રકટાઓ અને એ અગ્નિની અંદર આ માટીમાં મળેલું સોનું તપે જેમ તપે જેમ તપે જેમ તપે જેમ તપે ચોખ્ખું થતું જાય એની ઉપરના માટીના થર ઉતરતા જાય લેપ નીકળતા જાય અને છેવટે એ જળળતું શુદ્ધ સુવર્ણ બની જાય છે જે માટી અને સોનું અને આધી કાળથી મળેલા છે અને પછી સોનું શુદ્ધ થઈ શકે છે માટીથી જુદું પડી શકે છે એમ જળ એવા કર્મ પૂતગલોની સાથે ચૈતન્ય સ્વરૂપે એવો આત્મા અનાદિ કાળથી જોડાયેલો છે પણ એનો સંબંધ અનાદિનો છે પણ અનંત નથી આત્માનો સંબંધ કેવો કર્મ સાથેનો એને માટે આપણે ત્યાં શાસ્ત્રમાં શબ્દ વાપર્યો અનાદિ શાંત એની આદિ નથી અનાદિ છે પણ એનો અંત થઈ શકે છે જો ભવ્ય જીવ હોય તો એક દિવસ વહેલો કે મોડો પણ એનો કર્મની સાથેનો છેડો ફાટશે અને એનો અંત આવી શકે છે અનાદિ અનંત નથી સંબંધ કર્મનો અનાદિ શાંત છે એનો અંત લાવી શકાય છે અને માટે જ ધર્મનું મહત્ત્વ છે માટે જ સાધનાનું મહત્ત્વ છે માટે જ પુરુષાર્થનું મહત્ત્વ છે કે મારે પુરુષાર્થ કરી લેવો છે અનાદિકાળથી આત્માની સાથે જે કર્મના પૂતગલો જોડાયેલા છે જે મારી વિષમતાઓનું કારણ છે જે મારા દુઃખનું કારણ છે જે મારી અશાંતિનું કારણ છે જે મને અપવિત્ર બનાવી રહ્યા છે એવા કર્મના પૂતગલોથી હું મારા આત્માને છૂટો પાડી દઉં એ માટે ભક્તિ કરું એ માટે ધ્યાન કરું એ માટે સેવા કરું એ માટે સાધના કરું એ માટે તપ કરું પણ આ બધો પુરુષાર્થ કરીને જુદી જુદી ભઠ્ઠીઓમાં નાખી નાખીને જુદો જુદો પ્રોસેસ કરી કરીને મારે માટીથી સોનાને જુદું પાડવું છે અને એને પૂરું જળહળતું કરવું છે મારો આત્મા એ તો જળહળતું એક નિર્મળ રત્ન છે પણ આજે એ માટીમાં મળી ગયું છે એટલે એની કિંમત અંકાતી નથી મારે એને મૂલ્યવાન બનાવવું છે અને એ બનાવવા માટે હું સાધનાનો યજ્ઞ માંડીશ આ પુરુષાર્થ જાગે આપણા આત્માની અંદર ઉત્સાહ જાગે એટલા માટે કર્મનું વિજ્ઞાન આપણા જ્ઞાની પુરુષોએ આપણને બતાડેલું છે આ કર્મનો સંબંધ અનાદિ કાળનો તો છે જૂનો તો પણ અત્યારે પણ પ્રતિપળ પ્રતિક્ષણ આત્મા નવા 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 કર્મ બાંધ્યા જ કરે છે આપણી જૈન દર્શનની માન્યતા એ છે કે સમગ્ર લોકાકાશમાં ચૌદ રાજ કર્મ પરમાણુઓ કર્મના પૂતગલો સૂક્ષ્મ પૂતગલો સર્વત્ર પથરાયેલા પડ્યા છે એ કર્મ પૂતગલો જે પથરાયેલા પડ્યા છે એ આત્મા ઉપર આવે છે કેવી રીતે ચોંટે છે કેવી રીતે કર્મ બંધાય છે કેવી રીતે એનું એક સરસ એની સમજણ આપવામાં આવી કે આપણો જીવ મન વચન અને કાયા આ ત્રણેય તત્વો આપણા આત્માને વળગેલા છે આત્માની સાથે જોડાયેલા છે મન જોડાયેલું છે કે નહીં આપણી સાથે જ્યાં સુધી મૃત્યુ નથી પામતા ત્યાં સુધી વાણી જોડાયેલી છે કે નહીં અને કાયા જોડાયેલી છે કે નહીં અને આ મન વચન અને કાયા ત્રણે સક્રિય છે કે નિષ્ક્રિય છે ત્રણે સક્રિય છે માણસ શરીરથી કંઈક ને કંઈક પ્રવૃત્તિ કરે છે હલનચલન ચલન કરે છે કઈ નહીં તો સૂક્ષ્મમાં સૂક્ષ્મ હલન ચલન શ્વાસોશ્વાસ તો ચાલુ જ છે કઈ ના કરો તો ઊંઘમાં પણ એ જ રીતે વાણીનો ઉપયોગ પણ આપણે કરતા રહીએ છીએ માની લો કે શરીરને સ્થિર કરી નાખ્યું ધ્યાન દ્વારા વાણીને પણ મૌન કરી નાખી પણ મનમાં વિચારો ચાલે છે કે નહીં હે શરીર અને વાણી કદાચ સ્થિર થઈ જાય પણ મન તો કેટલી ક્ષણ બંધ રહે મન જાગતા તો ચાલે જ પણ ઊંઘમાં બી કોન્શિયસ માઇન્ડ કદાચ ઊંઘમાં કામ ન કરતું હોય પણ સબકોન્શિયસ માઇન્ડ ઊંઘમાં પણ આપણું સક્રિય રહે છે માટે જ આપણે સ્વપ્ન જોઈ શકીએ છીએ માટે જ આપણને ઊંઘમાં પણ સંસ્કારો જે અનેક જન્મના આપણા આત્મામાં પડેલા સંસ્કારો છે એ સંસ્કારો બહુ શાંત રીતે પ્રગટ થતા હોય છે વિચારો રૂપે ઊંઘમાં પણ માણસને વિચારો ચાલતા હોય છે અર્ધજાગ્રત અવસ્થા જેને કહેવામાં આવે છે આ બધી અવસ્થામાં મન એક્ટિવ છે તો મન વચન અને કાયા આ ત્રણેય જ્યારે એક્ટિવ થાય છે ત્યારે આપણા આત્માની અંદર આ એક્ટિવેશનના કારણે એક મેગ્નેટિક પાવર ઉત્પન્ન થાય છે ચુંબકીય શક્તિ ઉત્પન્ન થાય છે અને એ ચુંબકીય શક્તિ વાતાવરણમાં રહેલા કર્મ પૂતગલોને ખેંચે છે મારી પાસે જો આ ચુંબક હોય મેગ્નેટ હોય અને એ મેગ્નેટને હું લોઢાની નજીક લઈ જાઉં તો એ ખેંચાય કે નહીં લોઢાને ખેંચી લે કે નહીં મેગ્નેટ ખેંચી લે એમ મન વચન અને કાયાની પ્રવૃત્તિ દ્વારા આત્મામાં એક મેગ્નેટિક પાવર ઉભો થાય છે અને એ મેગ્નેટિક પાવર સર્વત્ર આજુબાજુ આપણી પસરાયેલા કર્મ એને તરત જ છે આ કર્મ આત્મા તરફ અને આત્મપ્રદેશો સાથે એનું પૂતગલો સંબંધ બંધાવો એને જ આપણી જૈન પરિભાષામાં કર્મબંધ કહેવામાં આવે છે કે કર્મ બંધાયા બાંધાયા એટલે શું કોઈ દોરડાથી બાંધ્યા છે તમે એને કોઈ સાંકળથી બાંધ્યા છે ના એનું આત્મા સાથેનું જોડાવું એને કર્મબંધ કહેવામાં આવે છે એ આ કર્મ જ્યારે બંધાય છે જે ક્ષણે આપણે મનથી કંઈક વિચાર કરીએ છીએ વાણીનો કોઈક ઉપયોગ કરીએ છીએ કયાથી કોઈ પ્રવૃત્તિ કરીએ છીએ જે ક્ષણે એ ક્ષણે તરત જ કર્મ પૂતગલો આત્મા તરફ ખેંચાય છે અને આત્માની ઉપર જે ચોંટે છે એ જે કર્મ બંધાયા એ તરત જ આત્મામાં વિકૃતિઓનું સર્જન શરૂ કરી દે છે આપણા શરીરની અંદર બહારના કોઈક બેક્ટેરિયા કે કોઈક વાયરસ દાખલ થઈ જાય તો શરીરની અંદર વિકૃતિઓ ઊભી થાય છે કે નહીં બીમારીઓ આવે છે કે નહીં ડૉક્ટર શું કે તમને બધું ચેકઅપ કરવા છતાં કંઈ ન પકડાય તો કહે ને કે કોઈક વાયરલ ઇન્ફેક્શન છે વાયરલ ઇન્ફેક્શન એટલે શું આપણું જે આ બોડી છે ઔદારિક જે શરીર છે આપણું એ શરીરની અંદર વાતાવરણમાં રહેલા બીજા કોઈક પરમાણુઓ બીજા કોઈક વાયરસ એ આપણા બોડીને ટચ કરી ગયા એ બોડીની અંદર ઘૂસી ગયા એણે બીમારી રૂપે તમારામાં વિકૃતિ ઉત્પન્ન કરી દીધી કારણ કે બંનેની પ્રકૃતિ જુદી છે શરીરની પ્રકૃતિ જુદી છે અને વાયરસ જે છે બહાર પરમાણુઓ એની પ્રકૃતિ જુદી છે બે વિરુદ્ધ પ્રકૃતિ વાળા પૂતગલો ભેગા થાય તો ગરબડ થાય એમ અહીં પણ આત્માની પ્રકૃતિ જુદી છે એ ચૈતન્ય રૂપ છે અને કાર્બન વર્ગણાના જે પૂતગલો છે એ જળ રૂપ છે એની પ્રકૃતિ જુદી છે બે વિરુદ્ધ પ્રકૃતિવાળી ચીજ એ જ્યાં ભેગી થઈ આત્મામાં ઘુસ્યા એટલે તરત જ વિક્રિયા ઊભી થવાની પછી એ સુખદ પણ હોઈ શકે દુઃખદ પણ હોઈ શકે પણ ઉથલપાથલ તો મચાવવાના જ છે એ કઈ જાતની ઉથલ મચાવે તો તરત જ આપણા કર્મ તત્વ જ્ઞાનની અંદર એ સમજાવવામાં આવ્યું કે જે ક્ષણે જીવાતમાં કર્મ પૂતગલોને ગ્રહણ કરે છે મેગ્નેટિક પાવર એનામાં ઉત્પન્ન થઈને કર્મ પૂતગલો ખેંચાય છે કર્મ બંધાય છે એક ક્ષણે જ એક સાથે ચાર વસ્તુઓ ચાર ઘટના ઘટે છે કર્મ પૂતગલ તો જળ છે જળ શું કરી શકે જો ચૈતન્યનો સાથ ન હોય તો એકલું જળ કંઈ કરી શકે ખરું ભાઈ કંઈ કરી શકે નહીં ચૈતન્યનો સાથ હોય તો જ જળ કંઈ પણ કરી શકે અને આ ચૈતન્યનો સાથ મળ્યો આત્માએ સાથ આપ્યો વિચાર કરીને બોલીને ક્રિયા કરીને એક મેગ્નેટિક પાવર ઊભો કરીને કર્મને નજીક લાવ્યા એની સાથે દોસ્તી બાંધી અને એ જે કર્મ બંધાયા એટલે એમાં એક સાથે ચાર વસ્તુઓ તે વખતે ચાર ઘટના ઘટિત થાય છે ચાર વસ્તુઓ નક્કી થાય છે સૌથી પહેલો એ જે કર્મના પૂતગલો આત્મા ઉપર લાગ્યા એ જ્યારે પણ ઉદયમાં આવશે ત્યારે એ કઈ જાતનો પ્રભાવ બતાડશે એનો સ્વભાવ નક્કી થઈ જાય છે એની ક્વોલિટી કર્મના પૂતગલોની ક્વોલિટી નક્કી થાય છે સ્વભાવ નક્કી થાય છે કે ઉદયમાં આવશે ત્યારે તમને સાતા આપશે અસાતા આપશે યશ અપાવશે અપય અપાવશે સુંદર રૂપ આપશે કે કુરુપતા ઊભી થશે શું શું કઈ જાતનો એ પ્રભાવ બતાડશે એ એની પ્રકૃતિ જ્યારે કર્મ આત્મા ઉપર છોંટે છે ત્યારે જ એની નક્કી થઈ જાય છે ક્વોલિટી એને જૈન કર્મની પરિભાષામાં કર્મ વિજ્ઞાનના શાસ્ત્રોની પરિભાષામાં એને પ્રકૃતિ બંધ કહેવામાં આવે છે એની પ્રકૃતિ નક્કી થઈ ગઈ કર્મ પ્રકૃતિ બંધ થઈ ગઈ કે હવે આ કર્મ ઉદયમાં આવશે ત્યારે આવી પ્રકૃતિ બતાડશે આવો સ્વભાવ બતાડશે આ એની પ્રકૃતિ નક્કી થઈ જેમ પ્રકૃતિ નક્કી થાય છે એમ બીજી એક ચીજ નક્કી થાય છે કે આ જે કર્મ પૂતગલો અત્યારે મારા આત્મા ઉપર ચોંટ્યા એ કેટલા સમય સુધી આત્મા ઉપર લાગેલા રહેશે ટાઈમ લિમિટ એની નક્કી થાય છે એને કર્મની પરિભાષામાં સ્થિતિબંધ કહેવામાં આવે છે એની સ્થિતિ આત્મા ઉપર ક્યાં સુધી રહેશે આ સ્થિતિબંધ પણ એ જ વખતે નક્કી થઈ જાય છે ત્રીજા નંબરમાં એ કર્મ જ્યારે ઉદયમાં આવશે ત્યારે એનો પ્રભાવ કેવો બતાડશે એનો ફોર્સ કેટલો હશે સામાન્ય પ્રભાવ બતાડશે કે જોરદાર પ્રભાવ બતાડશે બતાડીને ચાલ્યું જશે કે દાખલા તરીકે વેદનીય કર્મ છે તો સામાન્ય જરાક આમ અન જરાક માથાનો દુખાવો બતાડીને ચાલ્યું જશે કે કેન્સર રૂપે ઉદયમાં આવી જશે ભયંકર પીડા પહોંચાડશે આ એનો ફોર્સ એ પણ જયારે કર્મ બંધાય છે ત્યારે જ નક્કી થઈ જાય છે અને એને કર્મની પરિભાષામાં રસ બંધ કહેવામાં આવે છે રસ કેવો બતાડશે જો બંધ એટલે કે એનો જાત સ્વભાવ નક્કી થઈ ગયો સ્થિતિ બંધ એટલે એની ટાઈમ લિમિટ નક્કી થઈ ત્રીજા નંબરમાં એનો ફોર્સ કેપેસિટી ઇંગ્લિશમાં આને માટે આ ચાર શબ્દો વાપર્યા છે આપણે ત્યાં ક્વોલિટી કેપેસિટી ટાઈમ લિમિટ સ્થિતિબંધ એટલે ટાઈમ લિમિટ કેપેસિટી એટલે ફોર્સ ક્વોલિટી એટલે એનો જાત સ્વભાવ અને ચોથા નંબરમાં કેટલા પરમાણુઓ આત્મા ઉપર લાગે એનો જથ્થો એની સંખ્યા એ પણ તે જ વખતે નક્કી થઈ જાય છે જેને ક્વોન્ટિટી કહેવામાં આવે છે ક્વોન્ટિટી ક્વોલિટી કેપેસિટી એન્ડ ટાઈમ લિમિટ આ ચાર વસ્તુઓ તે જ વખતે આત્મામાં ઘટિત થાય છે આ બધું સૂક્ષ્મ ગણિત છે વૈજ્ઞાનિકો વિજ્ઞાનનો એક પ્રયોગ કરે લેબોરેટરીમાં અને જે રીતે બધી પ્રોસેસ કરવાનો હોય તો એક સાથે ઘણું બધું કામ થઈ જતું હોય છે કે નહીં એમાં એક જ લોહીનું ટીપું ડોક્ટર લે છે અને હવે એવા મશીનો આવી ગયા છે જાપાનના કે એક જ વખત તમારું બ્લડ લે અને એ બ્લડને મશીનમાં નાખી દે કોમ્પ્યુટરાઈઝ મશીનની અંદર અને એ બ્લડમાં શોધવાની હોય બધી એક સાથે બધું ચેકિંગ થઈને એનું રિઝલ્ટ મળી જાય છે કે નહીં કે એક એકને જુદું કરવું પડે છે નહીં એક સાથે કર્મ આપણે એક બહુ મોટું સાયન્સ છે આત્માની અંદર મનની શું અસરો પડે છે આત્મા ઉપર વાણીની શું અસરો પડે છે પ્રવૃત્તિની શું અસરો પડે છે એના કારણે આત્મામાં કેવી શક્તિ ઊભી થાય છે મેગ્નેટિક પાવર એ મેગ્નેટિક પાવર કેટલા ફોર્સફુલી એ પૂતગલોને ફટ દઈને ખેંચી લે છે અને ખેંચાયેલા એ પૂતગલો જેવા આત્માની સાથે સંપર્કમાં આવે છે તરત જ એની ક્વોલિટી એની ક્વોન્ટિટી એની કેપેસિટી એની ટાઈમ લિમિટ બધું ગોઠવી જાય છે એ વિભાગીકરણ ઓટોમેટિક થઈ જાય છે અને આને જૈન પરિભાષામાં પ્રકૃતિબંધ સ્થિતિબંધ રસબંધ અને પ્રદેશ બંધ જથ્થો એટલે પ્રદેશબંધ ફોર્સ કેપેસિટી એને રસબંધ કીધો છે ટાઈમ લિમિટને સ્થિતિબંધ નામ આપ્યું છે અને પ્રકૃતિ એનો સ્વભાવ નક્કી થાય એને પ્રકૃતિબંધ કીધું છે પ્રકૃતિ સ્થિતિ રસ અને પ્રદેશ ચાર ચીજો નક્કી થાય અલગ અલગ ના કરવું પડે હવે એને માટે એક દાખલો શિયાળાનો ટાઈમ હોય સખત ઠંડી પડતી હોય શરદી બધાને ઘરમાં લાગુ પડી ગઈ હોય કેટલાકને શરદી લાગુ પડી છે એટલે સૂંઠની લાડુડી બનાવી છે કેટલાકને શિયાળાનો લાભ લેવો છે એટલે મેથીના લાડુ બનાવાય છે અને બધી વસ્તુઓ ભેગી કરે અને બહેનો બનાવે એક થાળમાં સૂંઠની લાડુડી બની રહી છે એક થાળમાં અડદિયાના લાડુ બની રહ્યા છે એ લાડુ બનાવતી વખતે પ્રક્રિયા એક જ છે લાડુ બનાવવાની બધી વસ્તુઓ મિક્સ કરીને ભેગું થયું કર્મ અને આત્મા ભેગા થયા એમાં ઘી ગોળ અડદિયા અડદ બધું ભેગું થયું સૂંઠ ભેગી થઈ વસ્તુઓ ભેગી થઈ અને તમે જેવી લાડુડી વાળો ત્યારે એનો સ્વભાવ નક્કી થાય છે કે નહીં આ લાડુડી શરદી મટાડશે આ લાડુડી શક્તિ આપશે સ્વભાવ નક્કી થયો જેમ સ્વભાવ નક્કી થયો એમ કેટલી મેથી નાખી છે કે કેટલી સૂંઠ નાખી છે એ સેજ તીખી હશે કે જોરદાર તીખાશ હશે સામાન્ય શરદી મટાડશે કે જોરદાર અસર બતા ગરમી લાવશે એનો ફોર્સ પણ નક્કી થઈ જાય છે કે નહીં એ જ વખતે પછી લાડુ નાના વાળો છો કે મોટા વાળો છો બુંદીના લાડુ બનાવવા ને કેટરસ પૂછે એક કિલોમાં કેટલા ઉતારવા છે દસ લાડવાએ બની શકે એક કિલોમાં અને વીસ લાડવાએ બની શકે એટલો જથ્થો લેવાનો લાડવા વાળવાની પ્રક્રિયા છે એમાં મુંદીની મીઠાશે આવશે એમાં મીઠાશ ઓછી વત્તી પણ આવશે એનો માપ પણ આવશે અને એ કેટલા દિવસ ટકશે હમ દિવસ ન ટકે એનો સમય પણ નક્કી થાય છે તો લાડુ વાળવાની પ્રક્રિયા એક જ પણ એમાં એનો સ્વભાવ નક્કી થઈ જાય એની ટાઈમ લિમિટ નક્કી થાય એનો ફોર્સ નક્કી થાય અને એનો જથ્થો નક્કી થાય એમ કર્મ આત્મા જ્યારે બાંધે છે જીવ ત્યારે ત્યારે એની આ ચારે ચાર ચીજો બંધાતી હોય છે આવા જે કર્મ બંધાયા એ કર્મ પાછા બે પ્રકારના હોય છે એક નિકાચિત કર્મ અને એક અનિકાચિત કર્મ કર્મના બે પ્રકાર બતાડવામાં આવ્યા નિકાચિત કર્મ એટલે જે કર્મ બંધાયા પછી ગમે તે થાય પણ એકવાર તમારે ભોગવવા જ પડે પછી ગમે એટલો પશ્ચાતાપ કરો ગમે એટલું પ્રાયશ્ચિત કરો ગમે એટલો ધર્મ કરો ગમે એટલી સાધના કરો કાંઈ વડે નહીં બાંધેલા કર્મ ભોગવવા જ પડે એવા જે કર્મ હોય એને નિકાચિત કર્મ કહેવામાં આવે છે અને ઘણા બધા મોટા ભાગના એવા કર્મો હોય છે કે જે બાંધતા તો ભલે બાંધી લીધા તમે પણ પાછળથી એમાં ફેરફાર પણ કરી શકાય છે ભોગવ્યા વિના પણ ખપાવી શકાય છે એવા પણ જે કર્મ હોય છે એને અનિકાચિત કર્મ કહેવામાં આવે છે આમ કર્મના બે ભેદ પાડ્યા નિકાચિત કર્મ અને અનિકાચિત કર્મ યોગ્ય સાધના યોગ્ય પુરુષાર્થ કરીને જે કર્મને હળવા કરી શકાય કે સંપૂર્ણપણે ભોગવ્યા વિના જેનાથી મુક્ત થઈ શકાય એવા જે કર્મ એનું નામ અનિકાચિત કર્મ અને ગમે તેવો પુરુષાર્થ કરીને પણ જે કર્મના બંધનમાંથી મુક્ત થવાય જ નહીં જે અવશ્ય ભોગવવા પડે એવા જે કર્મ એનું નામ છે નિકાચિત કર્મ આ જે કર્મ જે છે એ પાછા બે પ્રકારના શુભ કર્મ અને અશુભ કર્મ જેને પુણ્ય કર્મ કહેવામાં આવે છે અને પાપ કર્મ કહેવામાં આવે છે જોજો કેટલી સૂક્ષ્મતાથી ભેદ 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 પાડ્યા છે પહેલા કર્મ બંધાય એટલે કે ચાર વસ્તુ પ્રકૃતિબંધ સ્થિતિબંધ રસબંધ પ્રદેશ બંધ પછી પછી એ જે કર્મ બાંધ્યા હોય એ શુભ હોય કે અશુભ હોય પુણ્ય કર્મ હોય કે પાપ કર્મ રૂપે બંધાયા હોય જે સુખદ સંવેદનાઓ જીવનને જીવનમાં જગાડે સુખદ અનુભૂતિઓ કરાવે સુખની સામગ્રી અપાવે એવા જે કર્મ એને પુણ્ય કર્મ કહેવામાં આવે જે દુઃખની સામગ્રીમાં આપણને જીવને મૂકી દે દુઃખદ સંવેદનાઓ જગાડે બધી જ રીતે પીડા પહોંચાડે એવા જે કર્મ એને પાપ કર્મ કહેવામાં આવે છે આવા પુણ્ય કર્મ અને પાપ કર્મ જે છે બે એ બંને પાછા નિકાચિત પણ હોઈ શકે અને અનિકાચિત પણ હોઈ શકે પાપ કર્મ નિકાચિત કેવી રીતે થાય તો કે પાપ કર્મ તો કરી લીધું પણ પાપ કર્મ કરતી વખતે એ પાપ કર્મ કરવા માટેની તીવ્ર રુચિ અને એનો પક્ષપાપ ના ના આમ તો કરવું જ જોઈએ મજા આવી બહુ સરસ તીવ્ર રસ્તી કર્યું પાપ એક માણસ ન છૂટકે કરવું પડે અને કરે અને એક એને રૂચિ જોઈ એવું ઊંધું કરવાની જ મજા આવે ખોટું કરવાની જ મજા આવે કોકને બનાવવાની એની જ મજા આવે કોકને દુઃખી કરવામાં પીડા પહોંચાડવામાં જ એને મજા આવે એની રુચિ થઈ ગઈ અને પાછો પક્ષપાત કોઈ કહેલા આવું એમ જ કરાય યાર આ દુનિયામાં રહેવું હોય ને તો બધાને દબાવીને જીવવાનું સમજી લે પાછો એનો જ પક્ષપાત એમ નહીં કે ભાઈ તારી વાત સાચી છે કોકને હેરાન ન કરવા જોઈએ પણ આળો મારો સ્વભાવ એવો છે થઈ જાય છે એ જુદી વાત તો એનો પક્ષપાત ન થયો આ તો તીવ્ર રુચિ અને પાપનો પક્ષપાત જે પ્રવૃત્તિની સાથે હોય એ કર્મબંધ નિકાચિત થઈ જાય અને જેમાં પશ્ચાતાપ હોય ગુણની રુચિ હોય અને ગુણની અનુમોદના હોય એવું કર્મ પુણ્યકર્મ નિકાચિત થઈ જાય પાપ કર્મ કર્યા પછી જો તમે રાજી થયા પાપનો પક્ષપાત લીધો અને પાપની તીવ્ર રૂચિ સાથે તમે પાપ કર્યું તો એ પાપ કર્મ નિકાચિત થશે અને શુભ કર્મ કરતી વખતે ગુણ પ્રત્યેની રૂચિ હોય ગુણવાન આત્માઓ પ્રત્યેનું આકર્ષણ હોય એમની અનુમોદના હોય અને પોતે જે સત્કાર્ય કર્યું એ સત્કાર્યનો પાછો આનંદ હોય જેમ પહેલામાં પાપનો આનંદ એમાં પુણ્યનો આનંદ હોય તો એ પુણ્ય કર્મ નિકાચિત થાય એક દાખલાથી સમજાવું ભગવાન મહાવીરના કાળમાં ભગવાન મહાવીરના જે અનેક ભક્તો અને શ્રાવકો હતા એમાં એક મહાન આત્મા હતો મગધ સમ્રાટ શ્રેણિકનો શ્રેણિક શ્રેણીક મહારાજા જે આવતી ચોવીસી માં તીર્થંકર થવાના છે ભગવાન મહાવીરના ચરણોમાં આવ્યા પછી જે સમ્યક દર્શન પામ્યા છે એ શ્રેણીક રાજાના જીવનની એક ઘટના ભગવાન મહાવીરના પરિચયમાં નહોતા આવ્યા જ્યાં સુધી ત્યાં સુધી તો એક રાજવી તરીકે બધા મોજ શોખ વ્યસનો બધું જ હતું એના જીવનની અંદર શું નહોતું એ એક સવાલ હતો એને શિકાર કરવાનો પણ જબરજસ્ત શોખ હતો અને એક દિવસ પોતાના સેવકોને લઈને મંત્રીઓને લઈને જંગલમાં શિકાર કરવા માટે ગયા ભયંકર જંગલમાં પહોંચ્યા નક્કી કર્યું કંઈ શિકાર કરવો છે કંઈક શોધે છે અને એટલામાં એક હરણિયાનું ટોળું દોડતું જોયું હરણિયાઓ પાંચ દસ હરણિયાનું ટોળું ફૂલ સ્પીડમાં દૂર દોડતું એમણે જોયું અને સૈનિક મહારાજાએ એના સેવકોને કીધું કે અહીં ઉભા રહી જાઓ આ દોડતા હરણિયાનો મારે શિકાર કરવો છે હવે હરણ દોડતું હોય કેટલી સ્પીડથી દોડતું હોય તમે જોયું છે જંગલમાં હરણ અમે જોયા છે વિહારોમાં જંગલોમાં જોવા મળે અમેરિકામાં સિદ્ધાચલમમાં જઈએ તો રોજ જોવા મળે સિદ્ધાચલમ એકસો ને આઠ એકરમાં આપણું તીર્થ છે એમાં દસેક એકરમાં જ મકાનો છે બાકી તો જંગલ જ છે ત્યાં હરણિયાઓ રોજ જોતા હોય હરણિયાને સસલા ફરતા હોય છે મેં જોયું છે જરાક આપણે નજીક જઈએ જે હરણ દોટ મૂકે જબરજસ્ત દોટ આમ ફાસ્ટ દોડતું જાય એવા હરણિયા દોડી રહ્યા છે અને એનો શિકાર કરવાનો બોલો કેવી રીતે નિશાન તાકવું પણ શ્રેણીક મહારાજા એવા અવલ શિકારબાજ હતા એણે જોયું કે હરણિયાઓની દોડવાની સ્પીડ કઈ છે આ સ્પીડમાં હરણિયા દોડે છે હું અહીંથી તીર છોડીશ એ મારી તીર આટલું ખેંચીને છોડીશ એટલે તીરની જવાની સ્પીડ શું હશે બેનું કેલ્ક્યુલેશન કર્યું તીરની સ્પીડ અહીંથી આ તીર છોડું તો એ ત્યાં આગળ પહોંચતા એને કેટલી વાર લાગે અને આ હરણિયાના ટોળું અહીં દોડી રહ્યું છે એ આ સ્પીડમાં દોડે તો એને અહીં પહોંચતા કેટલી વાર લાગે બંનેનું કેલ્ક્યુલેશન કરીને હરણીયા અહીં હતા અને એક ગણિત બાજ અને નિશાન બાજ હશે એક્ઝેક્ટ હરણિયાનું ટોળું એમાંથી એક હરણીનું ત્યાંથી પસાર થવું અને આ બાજુ મહારાજા તીર બરાબર હરણીના પેટમાં આરપાર વિંધાઈ જવું પરફેક્ટ ગણિત સાથે એને તીર છોડ્યું હરણીના પેટમાં ઝેરી તીર ભોંકાઈ ગયું હરણી તરફડતી પડી પોતાનો શિકાર જોવા માટે દૂરથી શ્રેણીક રાજા પોતાના માણસો સાથે ત્યાં જાય છે નજીક જઈને જોયું લોહીના ખાબોચિયામાં હરણી પડી છે પેટ ફાટી ગયું છે અને ખબર પડી કે એના પેટમાં બચ્ચું હતું થોડાક દિવસમાં બચ્ચાને જન્મ આપવાની હતી એ બચ્ચું પણ મરીને ખતમ થઈ ગયું છે એક જ તીરથી બે જીવની હત્યા થઈ અને આ દુનિયામાં કોઈ દુષ્કાળ પડ્યો નથી મહારાજા કમાલ કરી તમે તો શું શિકાર કર્યો તમે અહીં દોડતા હરણિયાને તમે કેવી રીતે નિશાન થાક્યું અને બે ને અને ત્યારે એમ કહેવાય છે ઇતિહાસમાં લખાયું કે શ્રેણીક મહારાજા એ તે વખતે અનુમોદના કરી પોતાના પાપની એણે એના સાગરીતો કીધું માણસોને કીધું મંત્રીઓને કે ભાઈ હવે એક તીર્થી એકને તો સૌ કોઈ મારે એમાં હું મોટી દાણ મારી આનું નામ શિકાર કહેવાય જોયું એક તીર્થી બે ને પતાવી દીધા મજા આવી ગઈ એક તો પાપ કર્યું શિકાર કરવાનું અને પાપની રુચિ અને પક્ષપાત મજા આવી ગઈ શિકાર તો આમ કરાય આ જે કર્યું ત્યાં આગળ એણે શિકાર કરીને નારકીનું આયુષ્ય બાંધ્યું તું અનુમોદના કરીને પાપનો પક્ષપાત કરીને એને નારકીનું આયુષ્ય નિકાચિત કરી નાખ્યું કુદરત કે છે કે હવે આગળ જતા તમને આ જીવનમાં સાક્ષાત તીર્થંકર પ્રભુ મળશે એ તીર્થંકર પ્રભુની સેવાથી તમે સમ્યક દર્શન પામશો એ પ્રભુ પ્રત્યેની અવિયળ ભક્તિથી તમે તીર્થંકર નામ માનશો આવતી ચોવીસી માં તમે તીર્થંકર થશો પણ તમે આયુષ્ય જે કરી નાખ્યું એ તો હવે ભોગવવું જ પડે એમાં કોઈ બચાવી ન શકે આગળ જતા ભગવાન મહાવીર મળ્યા મહાવીર નું શિષ્યત્વ સ્વીકાર્યું ખબર પડી ભગવાન મહાવીર પાસેથી કે મારે નરકમાં જવાનું છે ત્યારે બાળકની જેમ રડ્યા છે કે પ્રભુ આપનો ભક્ત થઈને હું નરકમાં જાઉં એ નહીં બની શકે કૃપા કરો મારે નરકમાં નથી જવું ભગવાને કીધું શ્રેણિક તે શિકાર કરીને પાપ તો બાંધ્યું હતું પણ એની અનુમોદના કરીને તે એને નિકાસિત કરી નાખ્યું છે હવે મારા હાથની પણ વાત નથી તને કોઈ નહીં બચાવી શકે અને મહારાજા શ્રેણિક શ્રેણીક મૃત્યુ પામીને ભગવાન મહાવીરનો નો એ પરમ ભક્ત અત્યારે નારકીમાં છે જે આવતી ચોઈશીમાં માં તીર્થંકર થવાના છે પાપ કર્મ થાય એનો વાંધો નથી પણ પાપ કર્મનો પક્ષપાત ન હોવો જોઈએ એ પ્રત્યેની તીવ્ર રૂચિ ન હોવી જોઈએ અને એટલા માટે આપણે ત્યાં કીધું કે પાપ કરો તો હંમેશા પાપનો પશ્ચાતાપ કરજો જેથી કર્મ નિકાચિત ન થાય ઢીલું પડી જાય અને સત્કાર્ય કરો તો હંમેશા સત્કાર્યની અનુમોદના કર્યા કરજો રાજી થયા કરજો કે મને સરસ લાભ મળી ગયો મારા હાથે સરસ કામ થઈ ગયું તો એ પુણ્ય કર્મ નિકાચિત થઈ જશે અને ક્યારેક ઉત્કૃષ્ટ પુણ્ય કર્મ નિકાચિત થઈ જાય તો એ તીર્થંકર પણ બનાવી દે તીર્થંકરને તીર્થંકર બનાવનાર જો કોઈ હોય તો નિકાચિત કરેલું પુણ્ય કર્મ છે તીર્થંકર નામ કર્મ અને એ બંધાય છે સત્કાર્ય કરીને એની અનુમોદના કરવા દ્વારા પાછા મૂળ વાત પર આવીએ આપણે કર્મ બંધાય છે એટલે શું થાય છે મેગ્નેટિક પાવર ઉત્પન્ન થાય છે મન વચન કારણે એ કર્મ બંધ થાય ત્યારે ચાર વસ્તુઓ નક્કી થાય છે પ્રકૃતિ સ્થિતિ રસ અને એ જે કર્મ બંધાયા એ બે પ્રકારના પુણ્ય કર્મ અને આપ કર્મ બંને પ્રકારના કર્મ નિકાચિત પણ હોઈ શકે અને અનિકાચિત પણ હોઈ શકે નિકાચિત ક્યારે થાય કર્મ શુભ કે અશુભ કોઈ પણ કર્મ નિકાચિત ક્યારે થાય શુભ કે અશુભ તત્વ પ્રત્યેની તીવ્ર રુચિ હોય અને એનો પક્ષપાત હોય તો એ કર્મ નિકાચિત થાય અને શુભ કે અશુભ કર્મ એ કર્યા પછી જો પશ્ચાતાપ થાય જીવ બળે તો એ અનિકાચિત થઈ જાય એટલે સત્કાર્ય કર્યા પછી કોઈ દિવસ જીવ બાળવો નહીં ક્યાં આ દાન દઈ દીધું ઉમળકામાં આવીને ક્યાં બોલી બોલી ગયો આ ખોટો બધાએ મને ચડાવી માર્યો એટલે પણ હવે તે દઈ દીધું છે તો અનુમોધ ના કર અનુમોદના કરીશ તો પુણ્ય કર્મ નિકાશિત થઈ જશે તારું કોઈ એને તરે સુખ આપતા રોકી નહીં શકે પાપ કર્યા પછી પાપનો પશ્ચાતાપ કર્યા વિના રહેશો નહીં અને પુણ્ય કાર્ય કર્યા પછી પુણ્યની અનુમોદનાને કોઈ દિવસ તૂટવા દેશો નહીં આ આપણને કર્મનું શાસ્ત્ર આપણને સમજાવી રહ્યું છે કર્મ વિજ્ઞાન જીવનમાં ઉપયોગી ક્યાં બને આ રીતે કે આ બધું સમજ્યા હોઈએ તો આપણને ખ્યાલ આવે જે કંઈ સત્કાર્ય કર્યું કોકનું ભલું કર્યું જીવદયાના કામ કર્યા પ્રભુ ભક્તિનું કાર્ય કર્યું સાધુ સાધુની વૈયાવચ કરી કોઈક સાધર્મિકની ભક્તિ કરી જ્ઞાનની સેવા કરી જીવનમાં કંઈક તપસ્ય કરી કંઈક સાધના કરી કંઈક પણ સારું કામ કર્યું પછી હંમેશા અનુમોદના ના કરજો આ વખતે તો અઠ્ઠાઈ કરી બાપરે મરી ગયા હવે જિંદગીમાં કોઈ દિવસ અઠ્ઠાઈ ન કરું

થોડું પમ્પિંગ કર્યું ગુરુ મહારાજે પણ કીધું વાંધો નહીં આવે ભાગશાળી કરી નાખો સારી પ્રેરણા મળી અને થઈ ગયું બાકી અનાદિ કાળના આહાર સંજ્ઞાના આ સંસ્કારો ક્યાં તૂટે એવા છે ખાવાની લાલસાથી આ જીવ મુક્ત થાય આ તો ઉપકાર મારું ગુરુદેવનો ઉપકાર માનું મારા મિત્રોનો કે બધાએ જોશ આપ્યું અને ભલે થોડીક તકલીફ પડી પણ થઈ ગઈ એક જીવનમાં સરસ તપશ્ચર્યા થઈ ગઈ આનુમોદના થઈ પેલું પશ્ચાતાપ આપતું સત્કાર્ય કરીને એને નિકાચિત કરવાનું ક્યારેય ભૂલતા નહીં અને દુષ્કાર્ય કદાચ થઈ જાય તો ભૂલે જુ કે નિકાચિત ના થઈ જાય એની જાગૃતિ રાખીને પશ્ચાત આપની ગંગા વહાવી દેજો બચી જશો કર્મનું વિજ્ઞાન બહુ સૂક્ષ્મ છે એટલું બધું ગણિત છે અંદર આવા કર્મ જે બાંધ્યા આપણે શુભ કે અશુભ પુણ્ય કર્મ કે પાપ કર્મ જે કંઈ પણ આપણે બાંધ્યું એ કર્મ બંધાયા પછી શું તરત ઉદયમાં આવી જાય જૈન દર્શન છે કે તમે આ ક્ષણે જે કર્મ બાંધી રહ્યા છો એ તરત ઉદયમાં આવતા નથી મોટા ભાગના બધા જ કર્મો આત્મા ઉપર બંધાયા પછી ઘણો લાંબો સમય સુધી શાંત ભાવે પડ્યા રહે છે એનો સાયલેન્ટ પીરિયડ હોય છે જેને કર્મની પરિભાષામાં અબાધા પહોંચાડે તમને બાધા ન પહોંચાડે પ્રભાવ ન બતાડે બતાડલેન્ટ કર્મ પૂતગલો આત્મા ઉપર ચોંટ્યા નક્કી થઈ ગયું છે કે એ તમને અસાતા આપનારા થશે પણ એ અત્યારે ને અત્યારે અસાધા નહીં જન્માવે જ્યારે ઉદયમાં આવશે ત્યારે અસાતા પહોંચાડશે ત્યાં સુધી તો એ કર્મ પૂતગલો સાવ માયક કાંગલા થઈને માંદા થઈને સાયલેન્ટ થઈને ચોપચાપ આત્મા ઉપર પડ્યા રહેશે આવો દરેક કર્મનો અબાધા કાળ હોય છે અને એ અબાધા કાળ દરમિયાન જીવ પાછો જાગ્રત થઈ જાય શુભ કે અશુભ કર્મના અનુમોદના કે પશ્ચાતાપ કરે અને બીજો પુરુષાર્થ કરી લે તો અનિકાચિત કર્મોની અંદર બધા ફેરફારો પણ થઈ શકે છે પાછો ચાન્સ આપ્યો ભલે એકવાર ભૂલા બનીને તો એ કર્મ બાંધી લીધા છતાં કુદરત આપણને ચાન્સ આપે છે કે ભલે તે માંધ્યાય કર્મ તારે હજી જો ભોગવવાનો હોય ને તો તને એક ચાન્સ આપ્યું છે ચાલ અવાદ આ કાળ દરમિયાન એમાં ફેરફાર કરી નાખ એની પ્રકૃતિ બદલાય એની સ્થિતિમાં ફેરફાર થાય એનો રસ બદલાય એનો પ્રદેશ બદલાય ચારેય ચીજોમાં ફેરફાર થઈ શકે અસાતા આપનારું કર્મ સાતા આપનારું બની જાય ઉદયમાં આવે ત્યારે અથવા તો સાતા આપનારું કર્મ માંધ્યું હોય પણ પછી ગરબડ કરી નાખી હોય જીવ બાળીને પશ્ચાતાપ જાય પાંચ મહિના સુધી તમને પીડા પહોંચાડનારું કર્મ એક તમે બાંધ્યું હોય પણ આ અધા કાળ દરમિયાન બીજા જીવોને સાતા પહોંચાડીને કોઈકની પીડાઓ દૂર કરીને પોતાના પાપનો પશ્ચાતાપ કરીને તમે એની સ્થિતિમાં ફરક કરી શકો પાંચ મહિના સુધી તમને પીડનારું કર્મ પાંચ દિવસ પીડા આપીને આત્મા પરથી ખરી પડે એવું પણ બની શકે જોરદાર ફોર્સ બતાડનારું કર્મ સામાન્ય પ્રભાવ બતાડીને ચાલ્યું જાય એવું પણ બની શકે બધા જ ફેરફારોની શક્યતા છે અબાધા કાળ જ્યાં સુધી છે ત્યાં સુધી એકવાર ઉદયમાં આવી ગયું કર્મ પછી તમારા હાથની વાત નથી પછી તો હવે ભોગવો આને પણ એક દ્રષ્ટાંતથી સમજાવું તમને દાખલા તરીકે માની લો કે તમારે બીજી કોઈક એક વ્યક્તિની સાથે કોઈ પણ કારણસર દુશ્મનાવટ થઈ ગઈ છે પેલાના મનમાં તમારા માટે ભયંકર દુર્ભાવ ઊભો થઈ ગયો છે અને એને એમ લાગે છે કે આ વ્યક્તિ જ મને નડે છે જ્યાંને જો જ્યાંને ત્યાં મને આડી આવે છે મારે મારા જીવનનો વિકાસ કરવો હોય તો આ માણસનો કાંઠો કાઢી નાખવો પડશે આને ઉડાડવો પડશે એણે નક્કી કરી નાખ્યું તમને ઉડાડી દેવાનું પણ તમને ઉડાડવા સહેલા નહોતા બહુ અઘરું કામ હતું પણ એણે નક્કી કરી નાખ્યું છે આને નક્કી કરી નાખ્યું એટલે એણે બધી તૈયારી શરૂ કરી દીધી હવે તમારી સવારથી સાંજ સુધીની દિનચર્યાનું બરાબર ધ્યાન રાખવામાં આવે છે તમે સવારે ક્યારે ઘરે હો છો ક્યારે ઘરેથી નીકળો છો ઘરેથી નીકળીને ક્યાં બેંકમાં જાઓ છો બેંકમાંથી ક્યારે ઓફિસે પહોંચો છો ઓફિસે કેટલા વાગે તમે અચૂક બેઠા હો છો બપોરે ક્યાં હો છો સાંજે ક્યાં હો છો આખા દિવસનું એક જાસૂસ એણે મૂકી દીધા છે જે તમારી દિનચર્યા બરાબર નોટ કરી રહી છે અને એક મહિના સુધી તમારું બરાબર ઓબ્ઝર્વેશન કર્યું અને એના આધારે એણે એક નક્કી તારવણ કાઢી લીધું કે સવારે અગિયાર વાગે આ ભાઈ અચૂક એની ઓફિસમાં બેઠા હોય છે ત્યારે એને બધા ચેક લખવાના હોય છે હિસાબ કરવાના હોય છે એટલે અચૂક અગિયાર વાગે એ ભાઈ ઓફિસમાં જ બેઠા હોય છે આ નક્કી થઈ ગયું હવે અગિયાર વાગે તમને ઓફિસમાં ઉડાડવા માટેનો એણે નિર્ણય કર્યો એ નિર્ણય કરવા માટે એણે એક ટાઈમ બોમ્બ બનાવ્યો એવો ટાઈમ બોમ્બ બનાવ્યો કે જે આગલા દિવસે તમારી ઓફિસમાં ચૂપચાપ ગોઠવી દેવાય અને બીજે દિવસે અગિયાર વાગે તમે જ્યારે તમારા ટેબલ ઉપર બેઠા હો ત્યારે ટાઈમ બોમ એકદમ ફૂટે અને તમને ઉડી ઉડાડી દે આવું આખું ગોઠવણ કરી નાખ્યું એવા માણસો અજાણ્યા માણસોને એને તમારી ઓફિસમાં ઘુસાડી દીધા અને એક દિવસ મોકલી દીધા અને આવતીકાલે સવારે અગિયાર વાગે ફૂટે એવું ટાઈમ એડજસ્ટ કરીને એણે આજે ટાઈમ બોમ્બ બનાવીને તમારી ઓફિસમાં મુકાવી દીધો તમને કંઈ જ ખબર નથી પણ ટાઈમ બોમ્બ મુકાઈ ગયો છે કે નહીં મુકાઈ ગયો છે એ આજે ગયો છે પણ આજે ફૂટવાનો છે ખરો નહીં એ ફૂટવાનો ક્યારે કાલે અગિયાર વાગે છે તમે બી સાવધાન હતા તમને બી ખ્યાલ હતો કે પેલો માણસ હંમેશા મારી સાથે દુશ્મનાવટ રાખે છે બહુ સંભાળીને ચાલવા જેવું છે એનાથી ખતરો મોટો છે એ ક્યારે શું કરી નાખશે એનો કઈ ભરોસો નથી એટલે તમે પણ તમારું બધું જાગૃતિ પૂર્વકનું જાસૂસી તંત્ર ગોઠવેલું હતું અને એમાં તમે સાંજે ઓફિસ બંધ કરીને ઘરે પહોંચ્યા ઘરે પહોંચ્યા પાછળથી નોકરો કે તમારા મેનેજર ઓફિસ બંધ કરવાના એ લોકો ઓફિસ બંધ કરે ને એ લોકોને ડાઉટ અચાનક નજર પડી કે શેઠની ખુરશી નીચે કંઈક પડ્યું છે કંઈક બોમ્બ જેવું લાગે છે આ તો એણે તરત જ ઘરે આવીને તમને સમાચાર આપ્યા દોડતો આવ્યો ઘરે વફાદાર હતો મેનેજર એણે કીધું કે ભાઈ આપણી ઓફિસમાં આજે કંઈક ગરબડ લાગે છે તમે નીકળી ગયા આપણે મેં જોયું તમારી ખુરશી નીચે કંઈક બોમ્બ જેવું પડ્યું છે આ તમને ખબર પડી ગઈ સાંજે હવે તમે શું કરશો ઘરે બેઠા રહેશો શું કરશો એ જાગ્રત બની જશો તમે જાગ્રત બની જશો તમે તરત જ મેનેજરને લઈને ઓફિસમાં જાઓ છો દૂરથી હવે ગભરાટ ખબર નથી ક્યારે ફૂટશે બોમ્બ શું છે કેવો બોમ્બ છે કેટલો પાવરફુલ છે ક્યારે ફૂટવાનો છે કંઈ ખબર નથી પણ દૂરથી તમે જોઈ લીધું કે હા લાગે છે સારું ગરબડ કંઈક બોમ્બ જેવું લાગે છે તરત જ તમે પોલીસને ખબર આપી એના નિષ્ણાતોને બોલાવ્યા એના નિષ્ણાતોએ આવીને જોઈ લીધું એમણે કહી દીધું કે ભાઈ ટાઈમ બોમ્બ છે હવે શું કરવાનું એને ફૂટવા તો દેવાય નહીં નિષ્ણાતો હતા એમણે કીધું કે તમે બધા ખસી જાઓ અમને અમારું કામ કરવા દો અને એણે પ્રોસેસથી એ બોમ્બને ડિફ્યુઝ કરી નાખ્યો ફૂસ થઈ ગયો એ ડિફ્યુઝ થઈ ગયેલો બોમ્બ હવે પડ્યો બી હોય તો કાલે અગિયાર વાગે ફૂટશે ખરો તમને ઉડાડશે ખરો કઈ તકલીફ કરશે કાંઈ નહીં કરે ટાઈમ બોમ્બ તૈયાર થયો એટલે કે કર્મ બંધાયા પણ ટાઈમ બોમ્બ તૈયાર થઈને તરત ફૂટતો નથી એ બીજે દિવસે ફૂટવાનો છે ત્યાં સુધીનો જે ટાઈમ પીરિયડ સાયલેન્ટ પીરિયડ એ કર્મનો અબાધાકાળ એ પછી તમે જે જાગ્રત થયા એ જીવની જાગૃતિ અને એને ડિફ્યુઝ કરાવી નાખ્યો તમે નિષ્ણાત પાસે જાઓ છો સદ્ગુરુની પાસે ગયા સાહેબ મારાથી આ પાપ થઈ ગયું છે મારાથી આ ભૂલ થઈ ગઈ છે ખબર નહીં કેવા કર્મ બંધ થઈ ગયા હશે મને આનું પ્રાયશ્ચિત આપો અને એના એક્સપર્ટ એને ડિફ્યુઝ કરવાનો પ્રોસેસ તમને આપી દીધો કે આ પ્રાયશ્ચિત આટલો પશ્ચાતાપ આટલા જીવદયાના કામ કરવાના આટલું આ કરો બચી જશો તમે એને ડિફ્યુઝ કરી નાખ્યું તો એ કર્મ જે તમને સાવ ઉડાડી દેનારું હતું એ કદાચ સાવ ડિફ્યુઝ ન થયું હોય સાવ

સવાર સાંજનું પ્રતિક્રમણ એટલે શું છે મેં આજે આખા દિવસની અંદર શું શું ન કરવાનું ખોટું કર્યું વિચારો ન કરવા જેવું કંઈ કર્યું છે ન બોલવા જેવું કંઈ બોલ્યો છું ન વિચારવા જેવું કંઈ વિચાર્યું છે આ અઢાર પાપસ્થાનકમાંથી કયા કયા પાપ મારાથી આજે થઈ ગયા છે પહેલે પ્રાણાથી પાપ કોઈની હિંસા કરી મોટું જુઠ્ઠું બોલ્યો કોઈકની ચોરી કરી કોઈ દુરાચાર કર્યો ખોટી વૃત્તિને પોષી નિંદા કરી કુથલી કરી મેં શું કર્યું અઢારે પાપસ્થાનકોને યાદ કરી જવાના છે અને એ અઢાર અહીં મારા જીવે જે કોઈ પાપ સેવ્યું હોય સેવરાવ્યું હોય સેવતા પ્રત્યે અનુમોદ્યું હોય મેં એને અનુમોદના પણ કર્યું હોય સારું માન્યું હોય ઈચ્છા મી હું એની ગ્રહા કરું છું મિથ્યા આ તમે એને ડિફ્યુઝ કરી નાખ્યો પશ્ચાતાપ કરીને પ્રતિક્રમણ એ કોઈ સામાન્ય ક્રિયા નથી જૈન ધર્મની એક મહાન ક્રિયા છે અને એટલા માટે આપણા મૂળભૂત આગમ ગ્રંથોમાં વિશેષ આવશ્યક 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 ભાષ્ય નામના ભાષ્યના એક અંગમાં એને સડ તરીકે મૂક્યું છે કે દરેક સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકાએ આત્માર્થી જીવે જે પણ બૈરાત્મામાંથી અંતરાત્મા બન્યો છે એવા અંતરાત્મામાંથી પરમાત્મા થવાના માર્ગે ચાલનાર દરેક આત્માએ રોજ પ્રતિક્રમણ કરવું જોઈએ અત્યારે તો પ્રતિક્રમણ એક રૂઢ ક્રિયા થઈ ગઈ ખરેખર પ્રતિક્રમણ એટલે દિવસભરમાં આપણાથી કોઈ ખોટા પાપ નથી થઈ ગયા ને એનું આત્મ નિરીક્ષણ કરવાનું છે અને જે કોઈ સત્કાર્ય થયા હોય એની અનુમોદના કરવાની છે દુષ્કૃતની ગ્રહા અને સુકૃતની અનુમોદના અને એ બંને કરવાની શક્તિ મળે એટલા માટે અરિયંતો સિદ્ધો સાધુ અરે કેવડી ભગવંતે પ્રભુ પેલા ધર્મ એ ચાર ની એનું જ નામ પ્રતિક્રમણ છે પ્રતિક્રમણમાં છે શું બીજું મહાપુરુષોની શરણાગતિ છે પોતાના પાપોનો છે અને સુકૃતની અનુમોદના છે આ કરો તો અબાધા કાળની અંદર તમારા ગમે તેવા પાપ કર્મોને પણ તમે તોડી શકો છો એનાથી મુક્ત બની શકો છો કેટલી તકો આપી છે તમે વિચાર તો કરો જીવ ખોટો રોજના રડે છે મારા સાહેબ ખબર નહીં કેવા પાપી છીએ બધું સમજીએ છીએ પણ પાપ જ થઈ જાય છે જિંદગીમાં પાપ 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 પાપથી ભરેલું છે જીવન અરે મૂકને પાપના રોધના રડવાનું ભલે તે પાપ કર્યા હોય આ જૈન શાસન તો એટલું ઉદાર છે કે તને ઘણી બધી તકો આપે છે ચાન્સ આપે છે કે પાપ કર્યું વાંધો નહીં પણ પાપનો પક્ષપાત નહીં કરતો પાપ ઉપર રાજીપો નહીં અનુભવતો એનો પશ્ચાતાપ કરી લે ચાલ પ્રાયશ્ચિત કરી લે ગુરુની પાસે જઈને નતમસ્તક બનીને આંખમાંથી બે આંસુ પાડી દે તારું પાપ ધોવાઈ જશે અવાદાકાળ એ બહુ મોટો આશાવાદ છે આપણા માટે કે જીવ જાગ્રત બની જાય તો એમાંથી મુક્ત થઈ શકે છે ગમે એવા બંધાઈ ગયેલા કર્મોની સ્થિતિ ઓછી કરી શકાય છે ફોર્સ ઓછો કરી શકાય છે પ્રકૃતિને બદલી શકાય છે અને જો તીવ્ર ભાવ જેવા તીવ્ર ભાવથી કર્મ બાંધ્યું હોય એના કરતા સવાયા તીવ્ર ભાવથી જો એનો પશ્ચાતાપ કરવામાં આવે તો સાવ આત્મા ઉપરથી એ કર્મ ખેરવી પણ શકાય છે સંપૂર્ણપણે એનાથી મુક્ત બની શકાય છે આના કરતા વધારે બીજું શું જોઈએ કર્મના રોદના રડીને બેસી રહેવાનું નથી કર્મ ગમે એવા ખતરનાક હોય પણ એ જળ છે અને હું ચૈતન્ય સ્વરૂપી આત્મા છું જળ કરતા ચેતનની શક્તિ મહાન છે ચેતન જો જાગી જાય તો જળને પછડાટ ખાવી જ પડે એમાં કોઈ આશ્ચર્ય નથી તાકાત કર્મની વધારે કે પ્રભુના ધર્મની વધારે આપણને ઉપર વિશ્વાસ છે ધર્મ સત્તા ઉપર આપણને વિશ્વાસ નથી આ સમગ્ર વિશ્વનું એક સંચાલન અને કંટ્રોલ ધર્મ સત્તા કરી રહી છે નહીં તો અત્યારે ધરતી ફાટી પડે પાપો ખૂબ વધ્યા છે છતાં હજી પ્રમાણમાં આપણે શાંતિથી જીવીએ છીએ એ કોનો પ્રભાવ આપણી હોશિયારી આપણે તો કુદરત સાથે છેડછાડો કરી આપણે માણસો સાથે છેડછાડ કરી આપણે પાપો કરવામાં કંઈ બાકી રાખી છતાં હજી રહી છે અને શાંતિનો શ્વાસ આપણે લઈ શકીએ છીએ એ ધર્મનો અચિંત્ય પ્રભાવ છે કારણ કે કર્મ સત્તા કરતા પણ ધર્મ સત્તા ઘણી મહાન છે કુદરતનું તંત્ર એની રીતે કામ કરી જ રહ્યું છે એ ક્યારેક માણસને સજાવી ફટકારે છે ક્યારેક ચીમકી પણ આપે છે પણ છતાં ઘણા બધા ચાન્સ પણ આપે છે બચવાના અને બચવા માટેની શક્યતાઓ ઊભી કરવાના એ એ ચાન્સને ઝડપી લેતા આપણને આવડવા જોઈએ કર્મ વિજ્ઞાન કર્મના આટલા પ્રકારો છે ને 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 આટલા આટલા ભેદ છે છે પ્રકૃતિ છે ને સ્થિતિ છે ને રથ છે ને પ્રદેશ છે ને બાકી મારે કંઈ જાગૃતિ કેળવવી નથી આ બધું પોથી પંડિત મારા માટે નકામું છે પોથી જ્ઞાન કર્મનું જ્ઞાન જાણ્યા પછી જો આત્મા જાગૃત ન થાય યોગ્ય પુરુષાર્થ ના કરે ભાવોમાં પરિવર્તન ન લાવે વ્યવહારમાં પરિવર્તન ન લાવે તો કર્મનું વિજ્ઞાન નખામું બની જાય એટલા માટે જ્ઞાની પુરુષોએ આપણને કીધું કે કર્મને સમજો તમારા જીવનની અંદર જે કઈ વિષમતાઓ ઊભી થઈ રહી છે બધી આ ચૈતન્ય સ્વરૂપી આત્માની સાથે જળ ગુણધર્મ જેના છે એવા કર્મ પૂતગલો ચોંટી પડ્યા એના કારણે છે આ વિકૃતિ બહારના બહારના વાયરસના કારણે આવેલી છે એ વાયરસ વધારે ન લાગે એ માટે હવે સાવધાન થઈ જાઓ લાગી ગયેલા વાયરસથી કેમ મુક્ત બની જવાય એને માટે ઉપાયો શોધી લ્યો અને એ ઉપાયો તમે ન કરી શકતા હો તો એના ટેકનિશિયનની પાસે સારા કોઈ ડૉક્ટરની પાસે પહોંચીને તમારો કેસ ડૉક્ટરને સોંપી દો અને વધુ પડતી બીમારી હોય તો હોસ્પિટલમાં થવું છે આપણે કરી દઈએ મારી આવી સાચું છું ઇન્જેક્શન મળતા રહેશે રોજ પાવર મળતો રહેશે રોજ બચતા રહો અવાજ આ કાર્ડ ની અંદર કર્મના બંધનોને તોડી નાખો તમે વિચાર કરો ને રોજ આવો સત્સંગ થતો હોય તો તમે રેગ્યુલર આપણે જે કર્મ બાંધીએ છીએ એવા કર્મ બંધાય ખરા આ સિંચન જરૂરી છે રોજનું સિંચન હેમરિંગ થવું જોઈએ સતત હેમરિંગ કર્મબંધાતા બંધાતા બચાવો કર્મ બચાવો બચી જવાશે બહુ જ મહાન કૃપા છે તીર્થંકરોની આપણી ઉપર કે આપણને એમણે આવું સૂક્ષ્મ તત્વજ્ઞાન બહુ ઝીણવટથી વિસ્તારપૂર્વક આપણને આપ્યું અને એક જાગૃતિનો સંદેશ આપ્યો કે કર્મ સત્તા કરતાં પણ ધર્મ સત્તા ચડિયાતી છે એનો સ્વીકાર કરજો આત્મસત્તાને પ્રગટ કરજો અને આત્મસત્તા અને ધર્મસત્તા દ્વારા કર્મસત્તાને કેમ પછાડવી કેમ નિષ્ફળ બનાવવી એનું પ્લાનિંગ કરજો તો તમે જીવન જીતી જશો આવી જિંદગીને જીતી જવાની જડીબુટ્ટી અને માર્ગ આપણને તીર્થંકર ભગવંતોએ બતાડીને આ કર્મનું વિજ્ઞાન આપ્યું અને ધર્મનું તત્વજ્ઞાન આપ્યું છે એમની ઉપર આપણો બહુ મોટો ઉપકાર છે આવા તીર્થંકરોના ચરણોમાં ભાવપૂર્વક વંદન કરીએ આપણે એ જ્ઞાની પુરુષોના ચરણોમાં વંદન કરીએ કે આપણા આત્માના સુખની એમણે ચિંતા કરી એવા આપણા ઉપકારી કલ્યાણકારી જ્ઞાની પુરુષોને તીર્થંકરોના ચરણોમાં કોઠી કોઠી વંદન કરીને કર્મની વાતની ભૂમિકાને અહીંયા આગળ પૂર્ણ કરું છું બાકીની વાત આપણે બપોરે આગળ ચલાવશું હવે ખરેખર કર્મ શું છે કેટલા પ્રકાર છે એ બધી વાતો આપણે બપોરે વિચારશું અત્યારે અહીં આગળ આપણે અટકીએ ઓમ શાંતિ सर्वमङ्गलमाङ्गल्यं सर्वकल्याणकारणं प्रधानं सर्वधर्माणां जैनं जयतिशासनम्